મોદી સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અમલમાં મૂકી છે જેની અમુક શરતો પણ જાહેર કરી છે આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવશે સરકારે આ યોજનાનું અનુસૂદન જાહેર કરી દીધું છે તો મિત્રો આપણે જાણીએ આ યોજનામાં કેટલી ઉંમરના લોકો જોડાઈ શકે છે તો આ યોજનામાં અઢાર વર્ષથી ચાલીસ વર્ષના લોકો જોડાઈ શકે છે જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવવા માગતો હોય તેમણે પહેલાં કોઈપણ સરકારી પેન્શન સ્કીમમાં જોડાયેલા ના હોવા જોઈએ તે વ્યક્તિ કોઈ પણ સરકારી પેન્શન સ્કીમના સદસ્ય ન હોવા જોઈએ જો કોઈ વ્યક્તિ પહેલાથી જ આવી કોઈ સ્કીમમાં એટલે કે કોઈ પેન્શન યોજનામાં જોડાયેલા હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં હવે જાણીએ આ યોજનામાં કોણ કોણ ભાગ લઈ શકે છે તો મિત્રો આ યોજનામાં લારી ચરાવતા લોકો રિક્ષા ચાલક નિર્માણનું કામ કરવા વાળા મજૂરો કચરો ઉઠાવવા વાળા લોકો બીડી બનાવવા વાળા લોકો વણકર મોચી ધોબી ચામડાનું કામ કરનાર લોકો આ બીજા ઘણા બધા લોકો જે જેઓ સંગઠિત ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યા છે આવા લોકોને આ કવર મળશે હવે મિત્રો જાણીએ જે લોકો આ યોજનામાં ભાગ લેવા માગતા હોય તેમની આવક કેટલી હોવી જોઈએ મેગા પેન્શન યોજનામાં જોડાવા માટે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવાવાળા કારીગરની ઇન્કમ પંદર હજારથી વધુ હોવી જોઈએ નહીં જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેમનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે હવે મિત્રો જાણીએ જે લોકો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમને કેટલા રૂપિયા જમા કરાવવા પડશે આ યોજના સાથે માંગતા દર મહિને રૂપિયા જમા કરાવવાના રહેશે અને તેટલી જ રકમ સરકાર પણ તમારા બેંક એકાઉન્ટમાં મૂકશે આ યોજનામાં વધારે ઉંમર ધરાવતા લોકો જોડાશે તો તેમની ઉંમર પ્રમાણે મહિને ભરવાપાત્ર રકમ પણ બદલાતી રહેશે આ યોજનામાં ઓગણત્રીસ વર્ષ સુધીના વ્યક્તિને મહિને સો રૂપિયા ભરવાના રહેશે અને ચાલીસ વર્ષના વ્યક્તિને મહિને બસો રૂપિયા ભરવાના રહેશે આ યોજનામાં વ્યક્તિની ઉંમર સાહીઠ વર્ષની થાય ત્યાં સુધી દર મહિને આ રકમ ચૂકવવાની રહેશે હવે મિત્રો જાણીએ વ્યક્તિના મૃત્યુ પછી આ યોજનાથી શું લાભ થશે આ યોજનામાં વ્યક્તિ નિયમિત દર મહિને પૈસા ભરે છે અને જો કોઈ કારણસર તેનું મૃત્યુ થઈ જાય તો તેમની પત્ની અથવા પતિને આ યોજના હેઠળ અમુક લાભ આપવામાં આવે છે મૃત્યુ થનારની પતિ અથવા પત્ની આ યોજનાએ ચાલુ રાખવા માગતા હોય તો તે ચલાવી શકે છે અને જો તે આ યોજના બંધ કરવા માગતા હોય તો તેમને ભરેલી રકમ તેમના વ્યાજ સહિત તેમને પરત આપવામાં આવશે હવે મિત્રો જાણીએ કોઈ અકસ્માતમાં કોઈ વ્યક્તિ આ યોજના હેઠળ હોય અને તેમને શારીરિક ખોડ કે અપંગતા આવે તો તે વ્યક્તિને શું લાભ મળશે આ પરિસ્થિતિમાં પતિ અથવા પત્ની આ યોજનાને આગળ વધારી શકે છે અથવા બહાર નીકળી શકે છે અને કોઈ વ્યક્તિ જો પેન્શન શરૂ થયા પછી મૃત્યુ થાય પેન્શન તેની પત્ની અથવા પતિને મળવા છે અને પેન્શનની રકમની પચાસ ટકા રકમ પરત મળશે